ઉખલ ડિસ્કોલ કંપનીમાં જનવરી મહિનાથી પગાર કરવાનો સેઠિયાના પાસા પગ સરકારના નિયમને નજરઅંદાજ કર્યું. ઉલગણ હવે જ કર્મચારી અને પરપ્રાંતીય મજૂરોની ધીરજ ફૂટી છે અને કર્મચારી મજૂરો રાત દિવસ મજૂરી કરે છે. કર્મચારીઓ દ્વારા એવું જાણવા મળ્યું કે પીએફ પણ નાખવામાં આવતો નથી અને સરકારે આવી જાહેરાત કરી છે કે પગાર રોકવો નહીં. મજૂરોનું કહેવું છે કે 4 મહિનાથી પગાર કરાયો નથી અને ખાવાની બહુ તકલીફ પડે છે. આવી કપટી પરિસ્થિતિમાં મજૂરો મજબૂરીના કારણે રોડ પર આવી ગયા છે અને માલિકો ગરમીના એસીમાં સૂતા છે. એસબીએન ટીવી ન્યૂઝ રિપોર્ટર પ્રકાશસિંહ રાજપૂત. હા જી બોલો, આપ ક્યા બોલ રહે હૈ? 1-3 મહિના સે પગાર નહીં કર રહા, ઓર ડેટ ડેટ દો દો દિન કર રહા હૈ, ઉસકે બાદ કરી નહીં. જનવરી જનવરી સે પગાર બાકી, જનવરી સે પગાર બાકી હૈ આપકા. અભી તક ઇતના દિન હો ગયા, લેવલ પર નહીં હોતા. અચ્છા, તો અભી એસી પરિસ્થિતિ હૈ ગુજરાત મેં, ફોન ભી નહીં ઉઠાતા, ફોન ભી નહીં ઉઠાતા. તો એક સામાન્ય આદમી કો જીને કે લિયે ખાના તો ચાહિયે કમ સે કમ. ઓર ये लोग बोल रहे कि जनवरी से पगार नहीं हो रहा, 4-5 महीना आदमी कैसे चलाए ये परिस्थिति. और फोन सेट भी नहीं उठा रहा है और एक्टर हेड भी नहीं उठा रहा है. डिस्कॉल कंपनी उखल जीआईडीसी एचपी टीवी प्रकाशी राजपूत. आज अपने उखल गाँव में डिस्कॉल कंपनी क्या मतलब जान्युआरी से पगार करवा आतो नहीं. જેમના કર્મચારી વિશે મજૂર વિશે બધાએ અમે આપણી લોકલ પરિસ્થિતિમાં સમજ્યા, પણ અત્યારે મતલબ કે જાન્યુઆરી પગાર કરવામાં આવ્યો નથી આ કંપનીનો. અને હવે એમને ઘર ચલાવવાનું કઈ રીતે, પરપ્રાંતિઓ છે, ગુજરાતીઓ છે, બધા મજૂરો અહીએ છે, તો આપણે એમનો શું તકલીફ પડી રહી છે, કેવી રીતે મેનેજ કરી રહ્યા છે, આપણે એમનો ઇન્ટરવ્યૂ લઈશું. જાન્યુઆરીથી અમારો પગાર મળતો નથી. આ ફેબ્રુઆરી જોઈએ તો 80% સાફ આવશે, પણ 20% લોકલ આવે. ત્યાંથી કોલોનીમાં લોકો રહેતા નહીં, એટલી તકલીફો પડે. જો લોન ઉપર 10% પૈસા લેવા પડે. અને અમારી લોકલની વાત કરું તો અમને છેલ્લા મહિનાથી ફોન કરીએ છીએ, એચઆરનો ફોન કરીએ, તો અમારા હેડનો ફોન કરીએ, કે એન્જિનિયરનો ફોન કરીએ. એ લોકો કહ્યા છું કે કાલે થશે, કાલે થશે, એક મહિનાથી કહેવાથી અમે કશું બોલતા નહીં. અને વધારે ટાઈમ થઈ ગયો એટલે જાન્યુઆરી હવે ક્યાં સુધી ચાલે? પાસે પહેલા લોકડાઉનમાં નાનગર મોદીએ ગાયક કરી કે હા ભાઈ, તમને ઉદ્યોગવાળામાં કોઈ પગાર રોક્યા નહીં, તો એનું સંચાલન આ લોકો બોલો ઢૂંઢ એનો પગાર નહીં કોઈ પ્રકારનો. સરકારે તો એ જાહેરાત કરી છે કે ચાલો કોઈ બી કર્મચારી હોય તેમને વગર કામ ધંધા બંધ હોય તમારે પગાર આપવાનો. માને કે લોકડાઉન માર્ચથી જ, પણ અમારે ધાન્ય માર્ચથી પગાર પણ નથી, એટલે અમે વ્યક્તિગત એ લોકો જેનો અમારો પગાર રોકી નાખ્યો. અમારે એને આ મહામારીમાં તો બહુ બહાર નીકળવું ઘણી મુશ્કેલ હોય, કામ કરવું મુશ્કેલ હોય, પણ ચલાવું કઈ રીતે? ચાલો અમારે અમને કોઈ આજી રીતે કોઈ કહેતું નથી. એટલે આજે અમારે આ બધાને ભેગા કરીને ટોટલી એમ્પ્લોયીનો આ બધો નિર્ણય આજે લાવવો. એટલે અમને કહેવું એમ છે કે જાન્યુઆરીથી પગાર થતો નથી. હવે લોકડાઉન તો ઠીક છે, ચાલો સરકારે તો એવો આદેશ કરેલો છે કે લોકડાઉનમાં બી પગાર આપવાનો, કંપની બંધ હોય તો કર્મચારીઓને પગાર પૂરો આપવાનો. હવે અત્યારે તો આમનું કહેવું એમ છે કે જાન્યુઆરીથી પગાર નથી રહ્યો. આ ડિસ્કોલ કંપની પગાર મુકામે પગાર તો ઠીક વસ્તુ છે. મેં 2019 ચૂકી ટીમ હતી અને 2019 તમારા ચૂકી ટીમ છે. બોનસ બી કપાઈ જાય, પીએફ અમારો થોડી ટકા અમારા પગારમાં બી કપાઈ જાય. એ બી હજી 2019 બાકી જ હજી નાખવાનું. હા, પરપ્રાંતિય બી બીજા છે અહીંયા, એમનો ઇન્ટરવ્યુ લઈ શકાય. मेरे को पगार नहीं मिला था यहाँ पे, इतना गले का पेमेंट बाकी पड़ा है, मैं कहाँ से दूँ था? अरे तबीयत भी खराब है तो मेरे पास पैसा नहीं है, घर मैं कैसे जाऊँ यहाँ से? सरकार ने सुविधा की है कि रेलवे में आप जा सकते हो, अभी रेलवे चालू कर दी है और आप ऑनलाइन रजिस्टर करवा दो. रजिस्ट्रेशन सर कराया है लेकिन बताने वाले तो आया नहीं. लेकिन सर जब कहाँ पर खाना खाया हम गले वाले को, पैसा बाकी उसको कहाँ से मैं दूँगा? मेरे पास पैसा नहीं, मेरा भाई पगार नहीं दे रहा है, मेरा हिसाब कर दो से आपका पगार बाकी. हाँ, अच्छा, तो ऐसी परिस्थिति है गुजरात में. और ये रूपाणी सरकार बोल रही है कि संवेदनशील सरकार है मजदूरों के लिए, और जो ऐसी कंपनी में काम कर रहे हैं जो बाहर से ले आते हो
वो तो ठीक है, लेकिन गुजरात के जो आदमी हैं उनको भी जनवरी से पगार मिला नहीं है, तो उसके हिसाब से उनको बोलना चाहिए। हाँ तो आप देख रहे हो एसपीएन टीवी ने आज यहाँ रिकॉर्डिंग किया है कंपनी में, और मजदूर लोग बोले तो उनके खाने का भी कोई बंदोबस्त नहीं, और जनवरी से पगार नहीं हुआ है, पूछने के लिए नहीं आता है, और कोई जवाब नहीं दे रहा है, एचआर हेड नहीं जवाब दे रहा है, और मालिक तो कभी आते ही नहीं है, तो ये परिस्थिति है। अभी देखते हैं सरकार क्या इसके ऊपर एक्शन लेती है। एचपीएन टीवी ने प्रकाशी राजपूत, गांधीनगर जिला, रिपोर्टर।